ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. અબડાસા તાલુકાના નલિયા આજે 3 દિવસથી સતત બંધના કારણે બહારથી શાકભાજીની આવક થોડી ઓછી જણાય છે. તેમ છતાં શાકભાજીના વેપારી ભાઈઓ અગાઉ જે ભાવ હતું એ જ ભાવે શાકભાજીનું ઘરાક પાસે ભાવ લેશે. કચ્છમાં ઘણી જગ્યાએ એવા શાકભાજી તથા નાળિયાના ભાવ વધારે લેવામાં આવે છે, પણ અબડાસા તાલુકાના નલિયામાં વ્યાજબી ભાવ રીતે શાકભાજીના વેપારીઓ ભાવ લે છે. આ એક માનવતા કહેવાય છે. અબડાસામાં એક બાજુ તાવની બીમારી વધારે જોવા મળે છે. હોસ્પિટલોમાં કલાક બે કલાક સુધી લેન લગાવવી પડે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં આજે સવારથી જ મોટી સંખ્યામાં દર્દીઓ જોવા મળ્યા છે. હોસ્પિટલમાં ડૉક્ટર શ્રી ગોપાલ સાહેબને પૂછવામાં આવ્યું કે તેમણે જણાવ્યું કે પહેલાં કરતાં વધારે તાવ અને ઉધરસ જોવામાં આવે છે. રમેશભાઈ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, નલિયા, અબડાસા, કચ્છ. નામ શું તમારું? રાઠોડ કાંતિભાઈ માનસંતજી. હા, શાકભાજીનો ધંધો છે. હા, કોરોનાની મહામારી ચાલી રહી છે, એના સાથે શાકભાજી 1 ઓગસ્ટ સુધી 3 દિવસ લોકડાઉનની અસર ખોલી રાખી છે. ને જે બજારમાં ભાવ આવતો એનાથી પણ થોડોક ઘણું ઓછો લે છે. પણ ભાવ વધારે કોઈ ફ્રૂટમાં નહીં કે ઓના નહીં કે લૂંટમાર્ગ કે એવું કંઈક છે. ભાવ છે રિઝનેબલ ભાવ છે. એ જ લેવો છો? એ જ ભાવ. એનાથી ઓછો ખોટો લેતા નથી ને ખોટો ગમતા નથી. અમારા ગ્રાહકીમાં કોઈ અસર પડે? ગ્રાહકીમાં તો બહુ ઓછી છે. બહારનો માણસ આવતો નથી. બરોબર. ને ગામના માણસો છે ને શાકભાજીની કોઈ આવક પહેલાં કરતાં ઓછી? આવક કરતાં તો ઘણી ઓછી છે. પણ શું છે, ત્યાં પણ ભુજમાં લોકડાઉન છે, અછતના ભાવ ત્યાં લઈ છે. પણ ત્યાંથી અમે અહીંયા થોડો કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.